નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયની ગાલા સ્વાધ્યાયપોથીના પાઠ નંબર પાંચ ગુણવતી કન્યા એટલે કે ગુણયલ કન્યાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સંસ્કૃત વિષયની ગાલા સ્વાધ્યાયપોથીના બધા જ પાઠના તમામ વિડીયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ ધોરણ દસ ના સંસ્કૃત વિષયની ગાલા સ્વાધ્ય પુથીના બધા જ પાઠના પીડીએફ હા દોસ્તો સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમને જ્યારે પણ જે પણ પાઠના જે પણ વિડીયોની જરૂરિયાત હોય તે વોટ્સઅપ ઉપર તમે મેળવી શકો ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના સંસ્કૃત વિષયની ગાલા સ્વાધ્યાયપુથીના પાઠ નંબર પાંચ ગુણવતી કન્યા એટલે કે ગુણિયલ કન્યાનું સંપૂર્ણ સોલ્યુશન વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે પહેલું પેલું શ્રેષ્ઠીપુત્ર નામ કિમ આસિત તો જવાબ આવશે શ્રેષ્ઠીપુત્ર નામ શક્તિકુમાર આસિત બીજું કન્યા તંડુલાન કેન પ્રક્ષાળી વતી તો જવાબ આવશે કન્યા તંડુલાન જલન પ્રક્ષાળિતવતી ત્યાર પછી ત્રીજો સવાલ ભોજ્યાદિના પદાર્થના વર્ણન કૃત્વા કન્યા કિમ કરતી તો જોઈએ ઉત્તર ભોજ્યાદિના પદાર્થાના વર્ણન કરતા કન્યા અતિથે ભોજનરૂ ભોજનરૂચિકરમ વર્ધિતવતી ત્યાર પછી ચોથો સવાલ બુદ્ધિમતી કન્યા શાલીન કુત્ર અઘટયત ઉત્તર બુદ્ધિમતી કન્યા શાલીન સમાયામ પરીશુદ્ધાયામ ભૂમો અઘટયત મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ ત્રણથી બારના તમામ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકશો જેમ કે પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથીના સોલ્યુશન ગાલા પોથીના સોલ્યુશન પ્રશ્ન બેંક જે હોય છે એકમ કસોટીઓ એમના સોલ્યુશન અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા ઘણા બધા પ્રકારના સોલ્યુશન તમે અહીંથી મેળવી શકશો તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરજો તમારા દોસ્તો અને મિત્રોને જાણ કરજો જેથી તેઓ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમામ પીડીએફનો અભ્યાસ કરી શકે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણા ચેનલના સોરી અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ત્યાંથી પણ સીધું ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને સરળતાથી ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર બે અહીંયા આપણને કહ્યું છે કે અદ્યોતતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખિત પેલું શક્તિ કુમાર બાવીસ વર્ષનો થતાં શું વિચારે છે ઉત્તર શક્તિ કુમાર બાવીસ વર્ષનો થતાં આમ વિચારે છે કે પત્ની વિનાના અને અનુરૂપ ગુણ રહિત પત્નીવાળાને સુખ હોતું નથી તો કઈ રીતે હું ગુણવત્તી પત્ની પ્રાપ્ત કરું ત્યાર પછી બીજો સવાલ કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે ઉત્તર ડાંગરમાંથી છૂટા પડેલા ફોતરા કન્યાએ દાસી દ્વારા સોનીને વેચ્યા અને મળેલા ધનથી લાકડા મેળવ્યા ચોખા રંધાઈ ગયા બાદ લાકડા પાણીથી ઠારીને તે કોલસા જરૂરિયાતવાળાઓને વેચી જે ધન મળ્યું તેનાથી તેણે શાક ઘી દહીં અને તેલ ખરીદ્યા ત્રીજો સવાલ કન્યાએ શક્તિકુમારની ભોજન રૂચિ કેવી રીતે વધારી ઉત્તર શક્તિકુમાર જમતો હતો ત્યારે કન્યાએ વચ્ચે વચ્ચે વિવિધ ખાદ્ય વાનગીઓ વગેરે પદાર્થોનું સુરૂચિપૂર્ણ વર્ણન કરી અને શક્તિકુમારની ભોજન રુચિ વધારી ત્યાર પછી ત્રીજો સવાલ અધોતતા અધોદયો વિષયો ઉપરી સંક્ષિપ્તામ ટિપ્પણીમ લિખત એટલે કે અહીંયા તમને કહ્યું છે કે આપણે ટૂંક નોંધ લખવાની છે બરાબર એમાં પહેલું આપણને આપ્યું છે કે ગુણવતી કન્યાનું આયોજન તો જોઈએ ઉત્તર શક્તિ કુમારે ગુણવતી કન્યાને માત્ર એક પ્રસ્થ ડાંગર આપીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ભોજન તૈયાર કરવા કહ્યું એ કન્યાએ પહેલાં ડાંગરને તડકામાં તપાવી ખાંડી તેમાંથી ફોતરા દૂર કરી અને ચોખા મેળવ્યા પછી ડાંગરના ફોતરા સોનીને વેચી અને તેમાંથી જે ધન મળ્યું તેના લાકડા ખરીદ્યા ચોખા રંધાઈ ગયા પછી લાકડાને પાણીથી ઠારી અને તેના કોલસા જરૂરિયાતવાળા લોકોને વેચી મળેલા ધનથી તેણે શાક ઘી દહીં અને તેલ ખરીદ્યા આમ તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી ત્યાર પછી બીજું છે શક્તિ કુમાર તો શક્તિ કુમારને ગુણવત્તી કન્યા સાથે પરણવું હતું આથી તેણે એવી કન્યાને શોધી કાઢવા અને તેની પરીક્ષા લેવાની યોજના બનાવી આ માટે તે પ્રસ્થ માત્ર ડાંગર લઈ દેશ દેશાવરમાં ભ્રમણ કરતો રહ્યો એકવાર તેણે કાવેરી નદીના કાંઠે કુવા ઉપર એક સુંદર કન્યા જોઈ શક્તિકુમારે તેની પરીક્ષા લેવાનું વિચાર્યું જો તે કન્યા માત્ર એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરી અને શક્તિકુમારને તે ભોજનથી પ્રસન્ન અને સંતુષ્ટ કરી શકે તો તે તેની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય આમ તેણે તેવી કન્યા સાથે વિવાહ કરવાનું વિચાર્યું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અહીં આપણને કહ્યું છે કે અધ્યોત્તમ ગદ્યખંડમ પઠિતા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખિત એટલે કે અહીંયા જે પેરેગ્રાફ આપણને આપેલો છે એ વાંચવાનો છે ધ્યાનપૂર્વક અને ત્યાર પછી એમના ઉપરથી જે પ્રશ્નો છે એમના ઉત્તર લખવાના છે પહેલો સવાલ શ્રેષ્ઠીપુત્ર શક્તિકુમાર કુત પ્રતિવસતી સ્મ ઉત્તર શ્રેષ્ઠીપુત્ર શક્તિકુમાર કાંચીનગરે પ્રતિવસતી સ્મ બીજો સવાલ કિસ્મિન વર્ષે શક્તિ શક્તિકુમાર ચિંતામાપન્ન ઉત્તર સ્વકીય જીવનસ દ્વાશતિતમ વર્ષે પ્રવિષ શક્તિકુમાર ચિંતામાપન્ ત્રીજો સવાલ શ્રેષ્ઠી શ્રેષ્ઠીપુત્રશ કિમ્થ દેશમ અભ્રમત ઉત્તર શ્રેષ્ઠીપુત્ર વસ્ત્રંત્રે પીનદ પીનદશાલી દાર ગ્રહણા દેશમ અભ્રમત ચોથો સવાલ શક્તિકુમાર કિદર્શી ભાર પ્રત ઈચ્છત ઉત્તર શક્તિકુમાર ગુણવતી ભાર્યા પ્રાપ્ત ઐચ્છત ત્યાર પછી બીજો પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે તો આ જે પેરેગ્રાફ છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ કન્યા તંડુલાન કેન પ્રક્ષાલિતવતી ઉત્તર કન્યા તંડુલાન અસ્કૃત જલન પ્રક્ષાલિતવતી બીજો સવાલ તંડુલા કદા સિદ્ધા સજ્જાતા ઉત્તર તંડુલા અલ્પિયસા ફાલનેવ સિદ્ધા સજ્જાતા ત્રીજું કન્યાંગારાન્ કથા પ્રતવતી જો ઉત્તર કન્યા ઇંધનાની જલન શમયું કૃષ્ણાંગારાણ પ્રતી ચોથુ કૃષ્ણાંગારાં વિક્રીયકન્યા ઉત્તર કૃષ્ણાંગારાન્ક્રીયકનનન્યા ધન લેન ધન શાક ધૃત દધી તૈલમચ ક્રિતવતી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે ખંડા નામ ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત તો અહીંયા તમે જોઈ શકો છો કે તત્ સ પ્રભુતઃ વિચર્ય મા ભુજયુતુમ ત્યાં સુધીનું આ પેરેગ્રાફ છે એનું ભાષાંતર કરવાનું છે તો આ પ્રમાણે થશે જુઓ પછી ખૂબ વિચારીને તે કપડાંને છેડે બાંધેલી ડાંગર લઈને પત્નીને મળવા માટે જુદા જુદા દેશમાં ભટક્યો મેળવવા માટે એકવાર તે કાવેરી નદીની કાંઠે આવેલા એક નગરમાં આવી પહોંચ્યો અહીં તેણે કુવા પર આછા આભૂષણ ધારણ કરેલી એક કુમારીને જોઈ તેના રૂપ સંપત્તિથી અંજાઈ ગયેલા તેણે વિચાર્યું મારું હૃદય આમાં આકર્ષાયું છે તો આની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ મૂકીને સંમતિ હોય તો હું તેને પરણીશ તે તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યા શું તારામાં આ એક પ્રસ્થ ડાંગર વડે બનાવેલું ભોજન મને જમાડવાની કુશળતા છે ત્યાર પછી આપણે જોઈએ બીજો પેરેગ્રાફ તો એ તંડુલાન સમપ્રાપ્યથી લઈ અને સિદ્ધ્યા સજ્જતા સુધીનું ભાષાંતર કરવાનું છે તો જો ચોખા મેળવીને તેણે તે ડાંગરના ફોતરાને ઘરેણાઓને સાફ કરવા માટે સોનીને વેચવાનું દાસીને કહ્યું તેમાંથી જે ધન મળે તેના લાકડા લઈ આવજે એમ પણ દાસીને જણાવ્યું દાસી લાકડા લઈ આવી ત્યાર પછી તેણે ચોખાને વારંવાર પાણીથી ધોયા અને ગરમ કરેલા પાણીમાં તે ચોખા નાખ્યા થોડા જ વખતમાં ચોખા રંધાઈ ગયા ત્યાર પછી આપણે જોઈએ વિભાગ ડી અહીંયા આપણને રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ લિખિત એટલે કે લખવાનું કહ્યું છે તો અહીંયા આપણને પહેલું વાક્ય આપેલું છે કે ઉષ્ણિકૃતિ જલેતાન પ્રક્ષિપ્તવતી તો અહીંયા પ્રક્ષિપ્ત વર્તી જે છે એ કર્તરી ભૂત ભૂતકૃદંતમ થશે બીજું તયા તાંબુલસ્યાપી વ્યવસ્થા કૃતા એમાં કૃતા જે છે એ કર્મણી ભૂત ભૂતકૃદનતમ થશે ત્યાર પછી ત્રીજું કાષ્ઠાની આહાર ઇતિ સા ધાત્રી નિવેદિત વર્તી તો આ જે છે તે કર્તરી ભૂત ભૂતકૃદંતમ થશે તદેતા પરીક્ષણ વિવાહ પ્રસ્તાવમ કહો તો અહીંયા પરીક્ષા જે છે તે સંબંધક ભૂતકૃદન થશે પાંચમું સાકન્યાધાત્રી મુખ્ય અતિથએ સ્નાના તો નિવેદિતવતી તો અહીંયા સ્નાનતું જે છે તે હેત તુમનતમ અવયવ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે અદ્યુતતાનામ પદાનામ સમાસ પ્રકારામ લિખિત તો અહીંયા આપણને શબ્દ આપ્યો છે દાર વિહીના નામ તો એ તૃતીયા તત્પુરુષ સમાસ ત્યાર પછી છે પનદશાલી તો બહુવિહિરી સમાસ વિરલભૂષણામ તો બહુવિહિરી સમાસ કૃષ્ણંગ ગારાન તો કર્મધારઈ સમાસ સ્વનગરમ તો ષષ્ઠી તત્પુરુષ અથવા તો કર્મધારૈ સમાસ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તો અહીંયા આપણને નામરૂપેભ્ય પંચમી વિભક્તે એક વચનસ્ય રૂપમ લખવાનું કહ્યું છે તો પેલું છે કાંચીનગરે કાંચી નગરાત અને કાંચીનગર છે તો એમાં જે નામરૂપ નું પંચમી વિભક્તિ એક વચન થશે નગરે બીજું છે વરસાદ વર્ષે અને વર્ષાણામ તો એમાંથી આવશે વર્ષાણામ ત્રીજું છે કૃપાય કૃપયો અને કુપે તો અહીં આવશે કુપે ચોથું સંમતો અને આવશે સંમતો ત્યાર પછી ભૂમયે ભૂમે હે અને ભૂમો તો અહીં આવશે ભૂમો ત્યાર પછી અતિથે અતિથો અને અતિથે હે તો અહીં આવશે અતિથો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અદભુતતાનામ પદાનામ સંધિ વિછેદંકુર તો એમાં પ્રવિષ્ટસ્તદા તો યાં પ્રવિષ્ટ સ્તદા ત્યાર પછી સૌન ચિંત્યું અચિંતય તો અહીંયા સ પ્લસ ત્યાર પછી છે વ્યંજનચ તો અહીંયા આવશે વ્યંજન પ્લસ ત્યાર પછી છે વિંદેય તો વિંદેય પ્લસ પછી છે ઔમીતુક્ત તો યાં ઓ પ્લસ પ્લસ ઉક્ત શક્તિકુમારો નામ તો શક્તિકુમાર પ્લસ નામ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે ક્રિયાપદે બી આજ્ઞાર્થસ્ય મધ્યમ પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિતવા લિખત તો નયેયુ નયેત અને નયેતામ તો જવાબ આવશે નયેયુહુ ભ્રમેત ભ્રમેહે અને ભ્રમેયુહુ તો જવાબ આવશે ભ્રમેયુહુ ત્રીજું મિલેરન મિલેત મિલેયાતામ તો જવાબ આવશે મિલેરન ત્યાર પછી છે વિંદેતમ વિંદેયાથામ અને વિંદેરન તો અહીંયા જવાબ આવશે વિંદેરન મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશન પર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મેળવી શકશો તો તમારા દોસ્તો અને મિત્રો કે જે ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તેમને જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ તમામ પીડીએફનો અભ્યાસ કરવા જણાવું અને સાથે સાથે તમે પણ આ તમામ પીડીએફનો અભ્યાસ કરજો મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અથવા તો સીધા જ તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના તમામ વિષયના સોલ્યુશન મૂકવામાં આવે છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો